गृह राज्य मंत्री सीधी देखरेख हेठ शुक्रवार रात राज्य की 17 जेल में सर्च ऑपरेशन हाथ धरमु जेल तपास माटे खुद गृह राज्य मंत्री मीटिंगों कर आदेश आप पड़े एमनी सफलता करता वधारे तो एमना जेल और पुलिस तंत्र की निष्फलता है कारण के जे बाबत एमनी नियमावली में लखेली है रूटीन फरज में आए परंतु ए माटे पण खुद गृह राज्य मंत्री और मुख्यमंत्री आदेश आप पड़े और नजर राखवी पड़े जेलों में सर्च ऑपरेशन गृह राज्य मंत्री की सफलता के जेल और पुलिस तंत्र की निष्फलता राज्य की जेलों में जे विगत सामने आ रही है जेल तंत्र क्राइम ब्रांच और एसओजी की निष्फलता ज पुरवार कर रही है। एक जेल में हाल जेल की बहार रहेलो मर्डर केस नो जिग्नेश नाम नो आरोपी जेल में महल जेवी सुविधा पूरी पाड़वानो आखू नेटवर्क चलावी रह्यो छे ज्यां राज्यना मोटा गुनेगारो अने राज्य बहारना पण मोटा गुनेगारो ने राखवामां आव्या छे तेवी जेल में जिग्नेश नो अमित नाम नो सागरित आखी व्यवस्था संभाळी रह्यो छे। जिग्नेश मर्डर केस नो आरोपी छे तो अमित 376 एटले के बलात्कारना केस में अंदर छे। जिग्नेश नी अंडर मा अमित जेवा अनेक गुनेगारो जेल नी अंदर सुविधाओं पूरी पाडवानुं नेटवर्क संभाळी रह्या छे। जेल मा जेवा पैसा फेंको एवी तमाम सवलतो मळी रही छे जेमा जेल मा गमे त्यां फरवानी सुविधा अनलिमिटेड कॉलिंग अने बहारनुं जमवानुं मंगावानी सुविधानो समावेश थाय छे। आ तमाम सुविधाओना पेकेज जेवा भरणपेटे गुनेगारो पासेथी 2 થી 2.5 લાખ જેટલું પેમેન્ટ લેવામાં આવે છે। અગાઉ કોલિંગ માટે ગુનેગારોને મોબાઈલ ફોનની સુવિધા આપવામાં આવતી જેના સાદા ડબલાના 5000 રૂપિયા અને એન્ડ્રોઇડના મહિનાના 10000 રૂપિયા જેવા ચાર્જ રહેતા હતા। ફોન સાથે પકડાઈ જાય તો જવાબદારી જેતે કેદીની રહેતી હતી। પછી મોબાઈલનો દુરુપયોગ વધી ગયો, કેદીઓ છાકતા થઈને વિડિયો કોલ્સ કરવા લાગ્યા, જેલમાં થતા દરોડામાં મોટા પાયે મોબાઈલો પકડાવા લાગ્યા, એટલે મોબાઈલ બંધ કરીને પીસીઓ અનલિમિટેડની સુવિધા શરૂ કરવામાં આવી છે। જો જેલના પીસીઓના ગયા વર્ષના અને આ વર્ષના રેકોર્ડ કઢાવવામાં આવે તો હકીકત સામે આવી જાય તેમ માહિતગાર સૂત્રો જણાવે છે। બ્યુરો રિપોર્ટ જીએસટીવી। તો સુરત લાજપુર જેલમાં પોલીસ જવાનોનું સર્ચ ઓપરેશન દરમિયાન કેદીઓએ હોબાળો કર્યો હતો। કેદીઓએ પોલીસની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો। મોડી રાત્રે અચાનક 50 થી વધુ પોલીસ જવાનોનો કાફલો જેલમાં તપાસ કામગીરી કરી હતી જ્યાં કેદીઓએ થાળી વગાડી ભારે વિરોધ નોંધાવ્યો। વિરોધ કર્યા બાદ કેદીઓએ હોબાળો મચાવી જેલમાં આગ લગાડતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। અમદાવાદ બોડકદેવમાં અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલે વધારાનું પીઆપી એનરિચિંગ પ્રોગ્રામ શરૂ કરી ફી વસૂલતા હોવાની વાલીઓએ ફરિયાદ કરી છે, જે અંગે વાલીઓએ ડીઈઓ સમક્ષ રજૂઆત કરી કે આ પ્રોગ્રામમાં અન્ય વિદ્યાર્થીઓને અલગ અલગ વર્ગમાં બેસાડી ભેદભાવ કરવામાં આવે છે। વાલીઓએ ડીઈઓને સવાલ કરતા જણાવ્યું કે હાલ તમામ સ્ટાફ બોર્ડની પરીક્ષામાં વ્યસ્ત છે, પરંતુ વાલીની જે ફરિયાદ હશે તેનો અભ્યાસ કરીને સ્કૂલ પાસે ખુલાસો માંગવામાં આવશે, તેમજ જો શાળા કોઈ પ્રકારની ગેરરીતિ કરતી હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અમે આ બાબતની ગંભીરતા સમજી અમે એની તપાસ જે છે એ તાત્કાલિક કરાવી લઈશું કે બિલકુલ ન ચાલી શકે। આમાં હકીકત શું છે, હકીકત લક્ષી અહેવાલ આવે ત્યારે જ ખબર પડે કે આવી રીતે કોઈ પણ પ્રકારના કોર્સના નામે કોઈ પણ વધારાની ફી લઈને વિદ્યાર્થીઓમાં ખાસ કરીને કોઈ અસમાનતા સર્જાય તેવું ન કરાય, કોઈ પણ શાળા આ પ્રકારે ન કરી શકે કે બે ઓપ્શનલ કોર્સ પણ આવો શાળા સમય દરમિયાન ન ચલાવી શકાય, એટલે અમે તપાસ આપીશું અને તપાસને આધારે જે કંઈ પગલાં લેવાની જરૂર પડશે તે અમે પગલાં લઈશું। આગળ વાત કરીએ તો ગરમીની ઋતુમાં રાધનપુરના ચોરાડ પંથક અને વઢિયાર પંથકમાં પાણીની સમસ્યા વર્ષોથી યથાવત છે, ત્યારે આ વર્ષે પણ નર્મદા કેનાલમાં પાણી પહોંચ્યું હોવા છતાં ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે। સાંતલી ગામના ગ્રામજનોએ પાણીને લઈને વિરોધ પ્રદર્શન કરી પાણી આપવાની માંગ કરી। ગ્રામજનોનું કહેવું છે કે સરકારે ગામડાઓમાં પાણી માટે કોઈ વ્યવસ્થા કરી નથી, સરકાર નર્મદા કેનાલની પેટા કેનાલો ઘર ઘર સુધી યોજના મૂકવામાં આવી હોવાની સરકાર ખાલી વાતો જ કરે છે, પરંતુ અહીંયા લોકો માટે પાણીની સમસ્યા વિકટ બની છે। બહુ પાણીની બહુ રાહ છે, નથી પીવા કે નથી શેમ મે છે તલાવમાં પાણી કે નથી બોરે ભરવા જાય તો કોઈ પ્રાઇવેટ બોર છે, ગામ પંચાયતનો કોઈ બોર નથી અને મારે માલનું કરવું કે અમારું કરવું, હવે 500 ઢોરા છે અમુક અમુક ધણીને એને પાવે છે અને નથી પીવા પૂરતું પાણી, નાવા ધોવાનું કે અમારે શેમ મે મજૂરી કરવા જાવી કે પાણીનું કરવું કે માલનું કરવું, કોઈ પાણીનું કોઈ શેજ નહીં વ્યવસ્થા ના પાણી સાહેબ અમારા ગામમાં આવતું નથી, આ ગાઈડે ગાઈડ પણ દોડવું જોવે છે ભરવા દાવું જોવે, પાણી નથી પુષ્કળ પહોંચતો, માલ શું પીએ અમી શું ધોવા નાયે મજૂરી કરવા કે અમી કોઈ પાણી મગાવવા,
તમારા કન વિનંતી કરા છે, આટલું કરો તો બહુ અમે આભાર.